गोर्धन झड़फियाने सौंपाई शके छे मोटी जवाबदारी। उत्तर प्रदेश विधानसभा चूंटणी में जवाबदारी सौंपाई शके छे। गोर्धन झड़फिया अगाउ उत्तर प्रदेश ना सह प्रभारी हता। यूपी चूंटणी समय झड़फिया ने प्रभारी बनावाय तेवी पण शक्यता सेवाई रही छे। गईकाले सीएम भूपेन्द्र पटेले गोर्धन झड़फिया साथे मुलाकात करी हती। गत चूंटणी समय जेपी नड्डा उत्तर प्रदेश चूंटणी प्रभारी हता। गोर्धन झड़फिया ने महत्वनी जवाबदारी सौंपाई शके छे। आवनारी यूपी विधानसभा चूंटणी में जवाबदारी सौंपाई शके छे तो चूंटणी समय प्रभारी बनावाय तेवी पण शक्यता सेवाई रही छे। गोर्धन झड़फिया अगाउ उत्तर प्रदेश ना सह प्रभारी हता। यूपी चूंटणी समय झड़फिया ने प्रभारी बनावाय तेवी शक्यता सेवामां आवी रही छे। गईकाले सीएम भूपेन्द्र पटेले गोर्धन झड़फिया साथे मुलाकात करी। गत चूंटणी समय जेपी नड्डा उत्तर प्रदेश चूंटणी प्रभारी हता। तो आज मुद्दे संवाददाता गौतम श्रीमाली फोनलाइन पर। गौतम, गोर्धन झड़फिया ने मोटी जवाबदारी सौंपाई शके छे। उत्तर प्रदेश विधानसभा इलेक्शन आवी रह्यु छे अने जवाबदारी सौंपाई शके छे। उत्तर प्रदेश ना सह प्रभारी बनावाय तेवी पण शक्यता। गौतम, ચોક્કસથી કહી શકાય કે જે રીતે ગઈકાલે એક અનોખી બાબત છે તે જોવા મળી હતી, અને એ બાબત એ હતી કે સીએમ જે ભૂપેન્દ્ર પટેલ છે તે ગોર્ધન ઝડફિયા જે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે તેમના ઘરે જઈ અને તેમની મુલાકાત છે તે કરી હતી। સાથે તેમની સાથે જીતુ વાઘાણી જે શિક્ષણ પ્રધાન છે તે પણ હતા, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ તેમની સાથે હતા। તમામ લોકો જે છે તે ગોર્ધન ઝડફિયાના નિવાસસ્થાને જે નિકોલ ખાતે આવેલું છે ત્યાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, તેમની મુલાકાત કરી હતી। જો કે મુલાકાતને જોતા અનેક તર્ક વિતર્કો છે તે સામે આવી રહ્યા છે, અને તેમાં એ બાબતો છે તે જોવા મળી રહી છે। કારણ કે તેમને ઉત્તર પ્રદેશની મોટી જવાબદારી મળે તો નવાય નહીં તે પ્રકારની પણ બાબતો છે તેણે વેગ પકડ્યો છે। કારણ કે એ વાત એક વાત એ પણ છે ચોક્કસ રીતે જોઈ શકાય છે કે 2022 ની અંદર ઉત્તર પ્રદેશના જે વિધાનસભાની જે ચૂંટણી છે તે આવી રહી છે। વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કહી શકાય કે જે રીતે જે તેમને અગાઉ જે સહપ્રભારીની જવાબદારી છે તે ઉત્તર પ્રદેશની સોંપાઈ હતી, પરંતુ હવે તેમને પ્રભારીની જવાબદારી સોંપાય તો નવાય નહીં। કારણ કે જેપી નડ્ડા જે છે તે પ્રદેશ અધ્યક્ષ એટલે કે જે રાષ્ટ્રીય જે અધ્યક્ષ બનવાના કારણે તેઓ જે જવાબદારી મળે ને તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે, એટલે એ અંતર્ગત તેમને મહત્વની જવાબદારી છે તે સોંપાઈ શકે છે, અને તેમાં જે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાય તો નવાય નહીં। કારણ કે 2022 ની ચૂંટણી છે જે 2017 ની અંદર જે ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણીની અંદર સારી જે લીડ છે ભારતીય જનતા પાર્ટીને મળી હતી, સાથે સાથે ભવ્ય બેઠક સાથે જે ભવ્ય વિજય છે તે મેળવ્યો હતો, ત્યારે મહત્વની જવાબદારી છે તે ગોર્ધન ઝડફિયાના શિરે હતી। ત્યારે વધુ એકવાર આ જ પ્રકારે જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે પ્રકારની આશા છે તે સેવામાં આવી રહી છે, તે અંતર્ગત તેમને મહત્વની જવાબદારી મળે તો નવાય નહીં। પરંતુ ગઈકાલે જે રીતે મુલાકાત કરવામાં આવી હતી, મુલાકાતને લઈ અને અનેક તર્ક વિતર્કો છે તે સામે આવી રહ્યા છે, અને અનેક પ્રકારની જે ગણગાણત છે તે પણ થઈ રહ્યો છે। જી જી, બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।